तो बीजी तरफ પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસ જર્જરિત હાલતમાં જોવા મળે છે। અહીં અવારનવાર છતમાંથી પોપડા પડી રહ્યા છે, જેથી વાવાઝોડા દરમિયાન જાનહાનિ ન થાય તે માટે બે દિવસ માટે આ પોસ્ટ ઓફિસ બંધ રખાય છે। ઉપરાંત છાયા પોસ્ટ ઓફિસની પણ આવી જ સ્થિતિ હોવાથી તે પણ બંધ રાખવામાં આવી છે। પોરબંદર શહેરની અનેક સબ પોસ્ટ ઓફિસ બંધ કરી દેવાઈ હોવાથી મોટી સંખ્યામાં લોકો હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોતાના વિવિધ કામ અર્થે આવતા હોય છે। दैनिक 1000થી વધુ લોકોની આ પોસ્ટ ઓફિસે અવરજવર રહે છે, તો અહીં 60થી વધુ કર્મચારીઓ પણ ફરજ બજાવે છે। પરંતુ આ કચેરીનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે। અહીં ચોમાસા દરમિયાન અનેક સ્થળે પાણી ટપકે છે, જેમાં લોકો જ્યાં કામ અર્થે આવે છે તે વિન્ડો પર, ઉપરાંત જ્યાં સ્ટાફ બેસે છે તે સર્ક્યુલેશન વિભાગની છતમાંથી પણ પાણી પડે છે। ત્યારે તાજેતરમાં વાવાઝોડાની આગાહી છે, તેની અસરના ભાગરૂપે ભારે પવન ફૂંકાય તો પોસ્ટ ઓફિસ ધરાશાયી થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેથી જાનહાનિ પણ થઈ શકે છે। આથી સાવચેતી અને અહીં આવતા અરજદારો તથા સ્ટાફની સલામતી માટે આજે તારીખ 14 ઉપરાંત આવતીકાલ તારીખ 15ના રોજ પોસ્ટ ઓફિસ બંધ રાખવા નિર્ણય લેવાયો છે। તો બીજી તરફ છાયાની પોસ્ટ ઓફિસની પણ આવી જ સ્થિતિ હતી અને આજે સવારે ત્યાં પણ પોપડા ખર્યા હોવાથી તે પોસ્ટ ઓફિસ પણ બે દિવસ બંધ રાખવા નિર્ણય લેવાયો છે। વાવાઝોડાની સંભવિત વાવાઝોડાની આગાહીને હિસાબે લોકોની સલામતી માટે થઈને બે દિવસ પોરબંદર રેડ પોસ્ટ ઓફિસ અને છાયાની પોસ્ટ ઓફિસ બે બંધ છે। બાકી કોઈને પણ કંઈ કામ હોય તો બીજી બધી ઓફિસો ચાલુ છે રાબેતા મુજબ, અને લોકોની સલામતી અને સુખાકારી માટે આ નિર્ણય લેવામાં આવ્યો। ક્યાં સુધી બંધ રહેશે? બે દિવસ બંધ રહેશે। કઈ તારીખ? કાલનો દિવસ। કઈ તારીખ સુધી? 14 અને 15। અત્રે ઉલ્લેખનીય છે કે હેડ પોસ્ટ ઓફિસ જર્જરિત હોવા અંગે પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ ખબર છે અને અગાઉ સર્વે પણ કરાયો હતો, તેમ છતાં કામગીરી આગળ વધી ન હતી। ત્યારે હાલ બે દિવસ કચેરી જ બંધ રાખવાની નોબત આવી છે। આથી વહેલી તકે સમારકામ હાથ નહીં ધરવામાં આવે તો હાલ ચોમાસા દરમિયાન વધુ નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।